આજની દરખાસ્ત મંજૂર કરવામાં तो आम आदमी पार्टी गुजरात में सरकार बनावा माटे एड़ी चोटी नू जोर लगावी रही है। त्यारे अमदावाद ना गोमतीपुर में भाजप अने आम आदमी पार्टी ना कार्यकरो वच्चे मारामारी थई, जेमा भारतीय जनता पार्टी ना गोमतीपुर वोर्ड ना युवा मोर्चा ना प्रमुख पवन कुमार तोमर उपर आम आदमी पार्टी ना कार्यकर्ता सोहिल ठाकुर थी छरीथी हुमलो कर्यो। जेना लीधे तेओए सारवार अर्थे शारदाबेन होस्पिटल में दाखिल कराया। त्यारे आजे પ્રદીપસિંહ વાઘેલાએ શારદાબેન હોસ્પિટલ ખાતે પવનકુમાર તોમરની મુલાકાત લીધી, તેમજ કેજરીવાલ પર પ્રહાર કર્યા, ગુજરાતના યુવાનોને સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી। યુવા મોરચાનો કાર્યકર્તા પવન તોમર યુવા મોરચાનું ખૂબ સારું કામ કરતો હતો, ભાજપનો અમારો મજબૂત કાર્યકર્તા હોવાના નાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સ્વાભાવિક ગમતું ન હોય, જે પ્રકારે દેશ વિરોધી કામ, દેશમાં અરાજકતા ફેલાવવાનું અભિયાન આમ આદમી પાર્ટી ચલાવે છે, એના જ એક ભાગરૂપે પવન તોમર ઉપર તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવાના આશય સાથે હુમલો કરવામાં આવ્યો છે। આવી ઘટનાઓ રાજકીય ઇતિહાસમાં ક્યારેય પણ ગુજરાતમાં બની નથી। હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના જે સંયમ છે એના માટે હું કાર્યકર્તાને અભિનંદન આપું છું। અમારા એ સંસ્કાર નથી કે અમે આ પ્રકારે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલા કરીએ। આ સંસ્કાર એ કોમ્યુનિઝમના છે। હું વારંવાર કહું છું કે આ આમ આદમી પાર્ટી અને એમના નેતા કેજરીવાલ આ બધા નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અર્બન નક્સલાઇટ પ્રવૃત્તિ આખા દેશમાં કરી રહ્યા છે। દેશને તોડવા માટે વિદેશી તાકાતોનો ઉપયોગ કરીને દેશની જુવાનીને ગુમરાહ કરીને દેશમાં દેશ વિરોધી કામ ઊભા કરવાનો પ્રયાસ કરે છે।